सगण रघुनाथ मितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं श्रीकृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान सगण ललिता शिव शाखायुतं च नमो विष्णु पादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामीन की नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश हे कृष्णा करुणा सिंधु दीन बंधु जगत पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते वंशाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। तो बधा भक्तों स्वागत है आ नित्य श्रवण कीर्तन महोत्सव अंदर से आयोजन राज्यवर्धन प्रभु पाचल करेलू जे बहुत सुंदर भक्त था एनी सेवा पण अत्यंत सुंदर थी जे कष्टदायक सेवा थी ई सरलता थी सेवा करता અને એની ઇસ્કોન વરાસાને કોટ પડશે હંમેશને માટે। તો એવા રાજ્યપ્રભુની રાજ્યવર્ધન પ્રભુની પાછળ જે આ શ્રવણ કીર્તન મહોત્સવ જે આયોજન કર્યું છે તે એ શ્રવણ કીર્તન મહોત્સવની અંદર બધા ભક્તોનું હાર્દિક સ્વાગત છે। તો આજનો વિષય છે આપણો દશરથ મહારાજનું જીવન ચરિત્ર। જીવન કોઈપણનું જીવનચરિત્ર આપણે સાંભળવું શા માટે જોઈએ? ભગવાનનું જીવનચરિત્ર લીલાચરિત્ર અનેક આચાર્યોના લીલાચરિત્ર રાજાઓના લીલાચરિત્ર જીવનચરિત્ર એ શ્રવણ કરવાથી આપણે શું લાભ થાય? તો જે આચાર્યોએ કાર્ય કર્યા હોય એ કાર્યથી આપને પણ પ્રેરણા મળે છે। એ કાર્ય શ્રવણ કરવા માત્રથી આપણા જીવનમાં પણ પરિવર્તન થાય છે। તો આપણા જીવનમાં પરિવર્તન લાવવું હોય તો આવા રાજાઓ વૈષ્ણવો આચાર્યો ભગવાનના લીલાચરિત્રનું શ્રવણ કરવું જોઈએ હંમેશને માટે, હરરોજ
કારણ કે આપણી મનોવૃત્તિ એવી છે કે ભૂલવું, કંઈ પણ હોય તો તરત ભૂલાઈ જાય છે, થોડાક સમયમાં આપણેથી વિસ્મૃત થઈ જવાય છે. તો ભૂલકનો આપણો સ્વભાવ હોવાને કારણે વારંવાર આવા ચરિત્રોનું શ્રવણ કરવું જોઈએ. જે શ્રવણ માત્રથી આપણા જીવનમાં પરિવર્તન આવશે અને પરિવર્તનથી આપણું જે મનુષ્ય જીવનનું જે લક્ષ્ય છે એ પરિપૂર્ણ થવાની શક્યતા છે. શક્યતા છે નહીં, થશે જ. જો આપણે ભગવાનના લીલાચરિત્ર, આચાર્યોના લીલાચરિત્ર, વૈષ્ણવો અને રાજાઓ, જે ઋષિ રાજાઓ થઈ ગયા, ઋષિરાજ એવા રાજાઓના ચરિત્ર સાંભળવા માત્રથી આપણા જીવનમાં પરિવર્તન થશે, જે પરિવર્તનથી જે મનુષ્ય જીવનનું સાચું લક્ષ્ય છે એ પરિપૂર્ણ થઈ શકે છે. અને મનુષ્ય જીવનનો ઉદ્દેશ શું છે કે ભગવત પ્રાપ્તિ કરવી. કારણ કે અન્ય યોનિની અંદર આ પ્રાપ્તિ સુલભ નથી. શ્રવણ કરવું, સમજવું અને પોતાના જીવનમાં આચરિત કરવું એ અન્ય યોનિની અંદર શક્ય નથી. માત્ર શક્ય હોય તો એક મનુષ્ય જીવનની અંદર જ તે. તો આવું દુર્લભ શરીર આપને પ્રાપ્ત થયું છે, જે 84 લાખ યોની છે એમાંથી આપને મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે. તો મનુષ્ય જીવન દુર્લભ પ્રાપ્ત થયું છે તો એનો સદુપયોગ આપણે કરવો જોઈએ. અને એ ઉદ્દેશથી આપણા આચાર્યો અનેક લીલાઓ ચરિત્રો લખે છે. લખવાનું કારણ શું? કારણ કે પહેલાં તો શ્રુતિધરો હતા કે શ્રવણ માત્રથી જ એ પોતાના જીવનમાં પરિવર્તન કરતા અને હંમેશની માટે યાદ રાખતા, જ્યાં સુધી જીવે ત્યાં સુધી યાદ રાખતા. પણ આપણી સ્મૃતિ એવી છે કે આજે સાંભળેલું, આજે ખાધેલું, આજે ક્રિયા કરેલી કાલે વિસ્મૃત થઈ જઈ, કાલે ભૂલી જઈ છે. માટે આચાર્યોએ લખીને આપ્યું અને એ લેખનથી એનું વાંચન કરવાથી આપણા જીવનમાં પરિવર્તન આવે છે અને જીવન પરિવર્તનથી આપણું જીવન લક્ષ્ય જે છે એ સિદ્ધ થઈ શકે છે. તો આવો આવા મહાન રાજા શ્રી દશરથજી એનું જીવન ચરિત્ર વિશે આપણે કંઈક થોડા પ્રસંગો લઈ અને આપણે એને જીવનમાં ઉતારવાનો કંઈક પ્રયાસ કરીએ. જે રાજા દશરથ છે એ રઘુકુળમાં થઈ ગયા. રઘુકુલ રીતિ સદા ચલિયાઈ, પ્રાણ જાય પર વચન ન જાય. જ્યાં સોંપાય છે એ રઘુ મહારાજ થઈ ગયા, રાજા રઘુ થઈ ગયા. એના વંશમાં સૂર્યવંશી, જેને વંશ કહેવાય છે સૂર્યવંશી, એ વંશમાં જ ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા અને એમના પિતાજી દશરથ, એમના પિતાજી અજ અને એમના પિતાજી રઘુ. આ રઘુ સૂર્યવંશી રાજા હતા અને ચક્રવર્તી સમ્રાટ હતા. અને એ સમયે રાવણનો જન્મ થઈ ચૂક્યો હતો. તો રાવણને ખબર હતી કે મારું મૃત્યુ રઘુવંશથી થશે. રઘુવંશની અંદર એવો એક પુત્ર આવશે, એવા એક રાજા આવશે જેનાથી રાવણનું મૃત્યુ થશે. તો રાવણે વિચાર્યું કે રઘુકુળ જે છે એ કુળનો જ હું નાશ કરી નાખું, જેથી કરી મારું મૃત્યુ થાય જ નહીં, કદાપી ન થાય, જેથી હું અમર થઈ જાઉં. તો એણે પ્રયાસ કર્યો રઘુને મારવાનો. તો રાવણ આવે છે અયોધ્યાની અંદર અને કહે છે કે એ સમયે રઘુરાજા હાજર નહોતા, અન્ય કાર્યથી બહાર ગયેલા હતા. આવીને એના મંત્રીને કહે છે કે રાવણ આવ્યો હતો અને કહેજો કે એની ઉપર ચડાઈ કરવા આવે છે એમ. તો જ્યારે રઘુરાજા પાછા આવે છે અયોધ્યામાં, ત્યારે મંત્રીએ રાવણનો સંદેશો આપ્યો
રઘુરાજાએ ત્યાં બેઠા બેઠા તે નારાયણ અસ્ત્રનો પ્રહાર લંકા ઉપર કર્યો. એમાં જે સેના હતી રાવણની, એ સેનામાંથી 25% સેનાનો નાશ થઈ ગયો. રાવણે ત્યાં વિચાર કર્યો કે આ કઈ રીતે શક્ય બન્યું. તો રઘુરાજાએ સંદેશો મોકલ્યો કે ભાઈ આ સૈન્ય તમારું મેં ધ્વંસ કરેલું છે. તો રાવણે પછી વિચાર જ માંડી વાળ્યો કે આપણે રઘુરાજા ઉપર ચડાઈ કરવી નથી, અયોધ્યા ઉપર ચડાઈ કરવી નથી. આવા મહાન પ્રતાપી રાજા જેની ઉપર મારું એક દુડિયું પણ આવશે નહીં, એટલે એણે પ્રયાસ જ બંધ કરી દીધો. ત્યાર પછી રઘુના પુત્રથી અજ, તો અજ અજ ઉપર ચડાઈ કરવા આવ્યો રાવણ. અને એ ચડાઈ કરવા જ્યારે આવ્યો ત્યારે રાજા અજ બપોરની ગાયત્રી કરતા હતા. તો એ બપોરની ગાયત્રી કરતા કરતા જ્યારે એ ધ્યાનમગ્ન થયા તો આંખ બંધ કરી તો એને દ્રશ્ય દેખાણું રાજા અજને કે એક સિંહ ગાયની પાછળ પડ્યો છે અને ગાયને મારવાનો પ્રયાસ કરી રહ્યો છે. તો રાજા અજે એક અંજલી લીધી. એ અંજલી લઈ અને પાછળ આમ છંટકાવ કર્યો તો એ અંજલી માત્રથી જ તે સિંહનું મૃત્યુ થઈ ગયું. જે હાથમાં અંજલી હતી, જે જળ હતું, એ જળ બાણનું સ્વરૂપ ધારણ કરી અને સીધું સિંહને એ વિંધી નાખ્યો. રાજા અજ જે ગાયત્રીના સમયે ક્યાંથી જઈ શકે એમ હતા નહીં, અને ગાયનું રક્ષણ કરવું એ રાજાઓનું હિત છે, રાજાઓનું કાર્ય છે. તો પોઝિશન એવી હતી કે પોતે ત્યાં જઈ શકે એમ હતા નહીં, એટલે અહીંયા બેઠા બેઠા જ માત્ર અંજલિથી એ તીર છોડી અને સિંહનો વધ કરી નાખ્યો. તો રાવણે આ દ્રશ્ય પોતાની આંખેથી જોયું અને રાજાને પૂછ્યું કે તમે, હું ગાયત્રી કરું છું પણ કે બપોરની ગાયત્રીની અંદર કાંઈ અંજલિ તો લેવાની આવતી નથી, તો તમે આ શું કર્યું? કારણ કે મારી પોઝિશન એવી હતી કે હું આ સમયે ઊભા થઈ અને ગાયને બચાવી શકે નહીં, એ ગાયને બચાવવા માટે મેં એક અંજલિનો પ્રહાર કર્યો જે શસ્ત્ર રૂપે તીરના રૂપે સિંહનું વેધન કરી અને ગાયનો બચાવ કર્યો. રાવણે વિચાર કર્યો કે આ કેવી રીતે શક્ય બને, કે આ હોય જ નહીં. કે તો રાજા અજ કહે છે કે સ્વયં અહીંથી જાઓ, એક યોજન દૂર એક ગાય ચરતી હશે અને ત્યાં બાજુમાં સિંહ પડેલો હશે મૃત શરીર. તો રાવણે તપાસ કરવા માટે ત્યાં જાય છે. એક યોજન દૂર એણે જે દિશા બતાવી હતી એ દિશામાં જાય છે, જોવે છે તો સિંહ મૃત છે, સિંહને તીર વાગેલું છે અને ગાય ત્યાં ચરે છે. તો આવો પ્રતાપ જોઈ અને તરત ત્યાંથી તે પલાયન થઈ ગયો રાવણ, પોતાની લંકામાં પરત આવ્યો. ત્યાર પછી રાજા અજના પુત્ર થયા દશરથ, જે દશરથ મહારાજનો જન્મ પણ અદ્ભુત છે. એ દશરથ મહારાજ જ્યારે અજ એક સમયે એક સરોવરની અંદર જાય છે, સરોવરમાં સૂર્યને અંજલિ આપે છે, અંજલિ આપતા આપતા એણે એક નીલકમલ જોયું. તો નીલકમલ જોતા તે રાજા અજનું મન મોહિત થઈ ગયું એ કમળ પર. તો એ કમળને લેવા જાય છે. તો કમળ ને લેવાનો પ્રયાસ કરે છે, તો જેમ જેમ એ કમળની બાજુમાં જાય છે તો એ કમળ દૂર દૂર જતું જાય છે. ઘણો પ્રયાસ કરે છે છતાં પણ એ કમળ હાથમાં આવતું નથી.
અને પછી એક આકાશવાણી થાય છે કે હે રાજા, તમે તમારે કોઈ સંતાન નથી, તો એ સંતાન પ્રાપ્તિ થાય પછી જ આ કમળ તમારા હાથમાં આવી શકે, કે આ એ પહેલાં આ કમળ આવશે નહીં. તો રાજાને મનમાં ઘણું દુઃખ થયું, કારણ કે કોઈ પણ રાજાને પોતાનું સંતાન વંશવારસો જ્યાં સુધી આગળ ન વધે ત્યાં સુધી એને સંતુષ્ટિ આત્મસુખ જે હોવું જોઈએ એ સુખ પ્રાપ્ત થતું નથી. તો તરત જ રાજા આજને મનમાં સંકોચ થયો અને જાય છે, પોતાના રાજ્યમાં પાછા આવે છે અને વિચાર કરે છે. પણ આ બાજુ ધર્મરાજ પોતે બ્રાહ્મણનું સ્વરૂપ લઈને આવે છે. એ રાજા અજને પુત્ર પ્રાપ્તિ કરાવવા માટે આવે છે. તો બ્રાહ્મણનું સ્વરૂપ લઈને આવી અને અયોધ્યાની સામે તે કુટીર બાંધીને રહે છે. તો રાજા અજને સમાચાર મળ્યા, દરવાને સમાચાર આપ્યા કે એક બ્રાહ્મણ કે આપણા દરવાજાની સામે તે એક કુટિયા બાંધી અને રહે છે. તો રાજા આજ તરત ત્યાં આવે છે, એમને દંડવત પ્રણામ કરે છે અને દક્ષિણા આપવા માટે પોતાના મંત્રીઓને કહે છે કે રાજઘરાનામાંથી દક્ષિણા લઈને આવો અને આ બ્રાહ્મણને ખુશ કરો. તો મંત્રીઓ દક્ષિણા માટે ખજાનામાંથી ધન લઈને આવે છે. એ ધન રાજા બ્રાહ્મણને આપે છે, પણ એ બ્રાહ્મણ કહે છે કે હે રાજા, આ જે ધન છે, આ ખજાનો છે, એમાં તમારો કોઈ અધિકાર નથી. આ ધન તો લોકોનું છે, તો એ ધન તમારું નથી. તમારી જે વસ્તુ હોય જેની ઉપર તમારો અધિકાર હોય એ મને આપો. તો રાજાજે વિચાર કર્યો, હા, આ ખજાનો તો બધો રાજ્યનો છે અને રાજ્ય પ્રજાનું છે, તો પોતાના ગળામાંથી હાર ઉતારીને આપે છે. તો એ બ્રાહ્મણ કહે છે, આ હાર પણ તમે પ્રજાના ખજાનથી બનાવેલો છે. તો રાજા જે વિચાર કર્યો કે મારે ખુદને પ્રયાસ કરવો જોઈએ. રાજા આજ તે દિવસ રાતના તે વેશ પલટો કરી, સામાન્ય જનનો વેશ કરી અને નીકળે છે. નીકળતા નીકળતા એક લુહાર મળે છે, લુહારની ત્યાં જઈ અને એને આજીજી કરે છે કે મને થોડુંક કામ આપો. તો એ લુહારે એને કામ આપે છે. કામ એ કે ઘણ મારો, લુહારને ત્યાં તો શું હોય, લોખંડ ઉપર ઘણ મારી અને એમાંથી હથિયારો બનાવતા હોય, અમુક સાધનો બનાવતા હોય. તો રાજા કહે, હું એ કાર્ય કરવા છું. આખી રાત રાજા અજ ઘણ મારે છે અને સવારે તેને એક આનો આપે છે, પેલો લુહાર એક આનો આપે છે. અને એ એક આનો લઈને રાજા તે બ્રાહ્મણને ત્યાં જાય છે સવારમાં. તે તો બ્રાહ્મણ સ્નાન કરવા ગયેલા હોય છે. તો બ્રાહ્મણની પત્ની હતા તો એને કહે છે કે રાજા અજ છું અને આ એક આનો હું તમને આપું છું, એ બ્રાહ્મણ આવે ત્યારે તમે એને આપી દેજો અને કહેજો કે રાજા અજે આ દાન આપેલું છે. તો બ્રાહ્મણીએ વિચાર કર્યો કે આટલા મોટા રાજાને એક આનો લઈને આવે અને એને મોઢું બગાડ્યું. પછી જ્યારે બ્રાહ્મણ સ્નાન કરીને આવે છે તો તરત બ્રાહ્મણી કહે છે કે આ રાજા અજ આટલો મોટો ધનપતિ છે તો આ એક આનો આપી ગયો છે, આલ્યો તમારો આનો, એમ કરીને ઘા કરે છે. તો જે જગ્યાએ ઘા કરે છે એ ઘામાં એ આનો ખૂટી જાય છે. તો એ બ્રાહ્મણ વિચાર કરે છે કે મેં જે કીધેલું હતું રાજાને કે પોતાની મહેનતનું કમાયેલું મને દાનમાં આપે, તો એની મહેનતની કમાઈ છે. અને બ્રાહ્મણને કહે છે, આ તને ખબર નથી કે આ ધન કેટલું મોટું છે. તો તરત એ બ્રાહ્મણ જાય છે અને એ આનાને
જે જગ્યાએ ખૂંતેલો હતો એ ખૂંતેલો હતો ત્યાં ખોદી અને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. તો જેમ જેમ ખોદાણ કરે છે એમ એમ એ આનો અંદર જતો જાય છે. જેટલો પ્રયાસ કર્યો એને બહાર કાઢવાનો એટલો જ પ્રયાસ અંદર જતો રહે. તો બહુ મોટો ખાડો થઈ ગયો તો એમાંથી આનો નીકળતો નથી. પણ અમુક મોટો ખાડો થઈ ગયો ત્યાર પછી એ ખાડાની અંદરથી એક રથ પ્રગટ થાય છે સોનાનો. બ્રાહ્મણે વિચાર કર્યો, ઓહો મારે તો એક આનો જોતો હતો ને, આ તો સોનાનો રથ પ્રગટ થયો. તો એક રથ પ્રગટ થયો, બીજો રથ પ્રગટ થયો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમો. નવ રથ સોનાના એમાંથી પ્રગટ થાય છે ને ત્યાર પછી છેલ્લે દસમો રથ પ્રગટ થાય છે. એ દસમો રથ પ્રગટ થતા એ બહાર આવે છે તો એની અંદર એક સુંદર મજાનું બાળક હોય છે. એ બાળક જોતા તે બ્રાહ્મણને આકર્ષિત થાય છે એ બાળક પ્રત્યે અને તરત જ એ બાળકને લઈ લે છે અને વિચાર કરે છે કે મેં જે હું જે ક્રિયા માટે આવ્યો હતો એ મને મારું કાર્ય સફળ થયું. શા માટે બ્રાહ્મણ આવ્યા હતા? તો રાજાને પુત્ર પ્રદાન કરવા માટે. તો આ પુત્ર જે મળ્યો એને પ્રાપ્ત થયો એ પુત્ર લઈ અને રાજા અજપાએ જાય છે અને કહે છે કે તમે મને ધન આપ્યું એની બદલીમાં હું તમને આ પુત્ર આપું છું અને એ આ પુત્રનો અધિકાર તમારી ઉપર છે, તો આ પુત્રને તમે સ્વીકાર કરો. તો રાજા તરત જ એ પુત્રનો સ્વીકાર કરે છે અને સમય આવ્યો એનું નામકરણ કરવાનો. તો આ બ્રાહ્મણ કહે છે કે એનું નામ તમે દશરથ રાખો, કારણ કે દસમા રથમાં એ પ્રગટ થયા હતા એટલે એનું નામ દશરથ રાખો. તો આ રીતે દશરથ મહારાજનો જન્મ થાય છે અને એનું નામ દશરથ પડે. દશરથ અમુક સમય જતાં મોટા થાય છે. મોટા થઈ અને અનેકો યુદ્ધ કાર્ય, કારણ કે રાજાઓનું કાર્ય છે યુદ્ધ કરવું અને પોતાને પ્રજાનું રક્ષણ કરવું. તો આ રીતે કાર્ય કરતાં કરતાં એક વખત દશરથજી નો લગ્ન સમય આવી ગયો. તો રાવણને ખબર હતી, રાવણ તરત જ જાય છે બ્રહ્મા પાસે. બ્રહ્મા પાસે જઈને કહે છે કે મારું મૃત્યુ કોને હાથે છે એ મને જઈ બતાવો. રાવણ એટલો સક્ષમ હતો છે બ્રહ્મા સુધી જઈ શકતો, કોઈ પણ લોકમાં જવું હોય તો જઈ શકતો હતો રાવણ, એક ભગવાનના ધામ સિવાય બધા જ લોકમાં. તો બ્રહ્મા પાસે જઈ અને કહે છે કે મારું મૃત્યુ કોના હાથે છે એ મને બતાવો. તો બ્રહ્માજી કહે છે કે દશરથની જે પહેલી પત્ની હશે, મોટી પત્ની, જે મોટી રાણી, એ રાણીનો પુત્ર જે થશે પહેલો પુત્ર, એ પુત્રથી તારું મૃત્યુ થશે. તો તરત જ રાવણ આવે છે અહીંયા પૃથ્વી ઉપર, આવી અને સીધો જ અયોધ્યામાં આવે છે. અયોધ્યામાં આવીને જુએ છે તો દશરથજીના લગ્નની તૈયારી થઈ રહી છે. તો દશરથજીના લગ્નની તૈયારી થતી હતી તો રાવણ કહે અત્યારે હારામાં હારો મોકો છે કે આ દશરથનો અહીંથી નિકાલ કરી દેવો. એ સમયે દશરથ મહારાજ પોતાના સૈનિકો અને મંત્રીગણો સાથે સરયુના કિનારે વિહાર કરતા હતા. તો રાવણે જોયું અને તરત જ એણે એવો ઝંઝાવત પ્રગટ કર્યો, વાવાઝોડું એવું પ્રગટ કર્યું અને નદી સરયુની અંદર એવી બાઢ આવી. એ બાઢમાં દશરથજી અને સૈનિકો સાથે મંત્રી આ બધા નૌકા વિહાર કરી રહ્યા હતા. આ નૌકા વિહારમાં એટલા પૂરને કારણે બધી જ નૌકાઓ તૂટી ગઈ અને બધા જ તે ત્યાંથી કોઈનું મૃત્યુ થયું અને કોઈ તણાઈને ચાલ્યા ગયા. રાવણે વિચાર કરી લીધો કે હવે બધા જ મૃત્યુ પામ્યા છે, હવે મારે કોઈથી ભય પામવા જેવું નથી, મારો ભય હવે દૂર થયો.
આમ વિચારી અને તે જે જગ્યાએ કૌશલ્ય હતા એ કૌશલ્યને એનું હરણ કરી અને એક પેટીમાં પૂરી અને એક ટાપુએ 11 ટાપુ જઈને મૂકી આવે છે એ પેટી પેટીની અંદર ખાવા પીવાનું મૂકી અને ત્યાં મૂકી આવે છે તો અહીંયા આ દશરથજી અને એમના મંત્રીઓ અને સૈન્યગણ એ બધા તે પાણીમાં તણાતા તણાતા એક દ્વીપ પાસે આવે છે દ્વીપમાં એ જોતા એક નૌકા મળે છે એને અને એ નૌકાથી નૌકા પાર કરીને એ ટાપુ ઉપર જાય છે ટાપુ ઉપર જઈ અને અત્યંત થકાન હતું એનું એ થકાન દૂર કરવા માટે આરામ કરે છે તો ત્યાં બધા સૂઈ જાય છે સાથે સુમંત હતા તો જ્યારે એ જાગે છે જાગે તો તરત સુમંત કહે છે કે હું કંઈ ખાવાની વ્યવસ્થા કરું સુમંત જાય છે અને કહે છે કે કંઈ પણ એવી કંઈ સમસ્યા આવે તો તરત જ મને બોલાવજો એટલે હું તરત આવી જઈશ સુમંત જાય છે ખાવાનું લેવા માટે પણ કાંઈ મળતું નથી તો આ બાજુ દશરથજી ટહેલ કરતા હતા તો એવામાં એણે આ પેટી જોઈ તો પેટી ખોલવાનો પ્રયાસ કર્યો પણ દશરથી ખુલી નહીં તરત એણે સુમંતને બોલાવ્યો અવાજ કર્યો સુમંત આવે છે અને સુમંત દ્વારા એ પેટી ખોલે છે પેટી ખોલે તો તરત જ જોયે તો અંદર એક સુંદર કન્યા આભૂષણ સહિત શણગાર કરેલા અને સાથે ઘણી બધી ખાવાની સામગ્રી હતી એ પેટીની અંદર તો તરત એમણે પૂછા કરી કે તમે કોણ છો તા કે હું કૌશલ દેશની રાજકન્યા છું મારું નામ કૌશલ્યા છે તો સુમનજી કહે છે કે તમારે જેની સાથે લગ્ન કરવાના હતા તો એ જ રાજા દશરથજી અહીંયા છે હવે વિચાર કર્યો કે આ પેટી અહીંયા મૂકવા કોણ આવ્યું જો પેટી મૂકવા વાળાને પકડવો હોય તો આપણે બધાએ કે આ પેટીની અંદર પુરાઈ જઈએ અને પેટી લેવા તો કોઈને કોઈ આવશે જ તે પાછું તો વિચાર કર્યો આપણે ત્રણેય આની અંદર પુરાઈ જઈએ તો કૌશલ્યાજી કહે છે કે હું પરપુરુષ સાથે બેસીશ નહીં એ સમયે એટલી મર્યાદા હતી કે પરપુરુષના કોઈ જોતું પણ નહીં તો બેસવાની તો વાત જ ક્યાં રહી તો કૌશલ્યાજી કહે છે કે હું પરપુરુષ સાથે બેસીશ નહીં તો પછી ત્યાં ગાંધર્વ વિવાહ કરે છે કૌશલ્યાજી અને દશરથજીના વિવાહ થાય છે અને એ વિવાહ કરી અને પછી એક બાજુ કૌશલ્યા વચ્ચે દશરથ અને એક બાજુ સુમંત ત્રણેય પેટીની અંદર બેસી જાય છે અને રાવણે જેને આ પેટી લેવા માટે મોકલેલા હતા જે અપહરણ કર્યું હતું કૌશલ્યનું એને જ તે અહીંયા એ રાક્ષસને અહીંયા મોકલે છે અને એ પેટી લઈ આવવાનું કહે છે પેટી લાવે છે તો લાવીને જુએ છે તો રાવણ જુએ છે કે અંદરથી દશરથ કૌશલ્યા અને સુમંત ત્રણેય અંદર નીકળે છે એણે પ્રયાસ કરેલો હતો કે દશરથજીના લગ્ન ન થાય પણ બ્રહ્માજીનું જે વચન છે એનું લેખ છે એ લેખમાં મેઘ કોઈ મારી શકે નહીં તો આ રીતે ઘણો પ્રયાસ કર્યો રાવણે પોતાના મૃત્યુથી બચવા માટે પણ છતાં બચી શક્યો નહીં ત્યાર પછી સમય જતા દશરથજીને પુત્ર પ્રાપ્તિ નથી થતી એટલા માટે પુત્રેષ્ટિ યજ્ઞ કરે છે તો યજ્ઞ માટે શૃંગી ઋષિને બોલાવે છે શૃંગી ઋષિની કથા પણ ઘણી મોટી છે પણ આપણે સમયના અભાવને કારણે થોડે શોર્ટકટ તો દશરથજીએ આ પુત્રેષ્ટિ યજ્ઞ કરાવે છે તો પુત્રેષ્ટિ યજ્ઞની અંદરથી એક ખીરનો સરૂપ પ્રદાન થાય છે યજ્ઞમાંથી અને એ ખીર ત્રણેય રાણીઓને વહેંચે છે અને અમુક સમય જતાં રામચંદ્રજીનો જન્મ થાય છે ભરતજીનો જન્મ થાય છે લક્ષ્મણજીનો જન્મ થાય છે અને શત્રુઘ્નજીનો જન્મ થાય છે તો આ રીતે ચાર ભાઈના જન્મ થતાની સાથે જ અત્યંત ઉત્સવ મહોત્સવ એ તેની અંદર ઉજવવામાં આવે છે તો રાવણ આપણે પણ આની આ જે પ્રસંગ છે એમાંથી શિક્ષા લેવાની એ છે
કે મૃત્યુથી બચવા આપણે ઘણા બધા પ્રયાસ કરીએ છીએ પણ છતાં આપણે બચી શકવાના નથી. તો વ્યર્થ પ્રયાસ મૂકી અને ભગવાનનું ભજન કરવું જોઈએ, હરિનામ લેવું જોઈએ, હરિકથા શ્રવણ કરવી જોઈએ. ત્યાર પછી આ ચાર પુત્ર અને રાજા દશરથની ઈચ્છા થઈ કે હવે મારી ઉંમર ઘણી બધી થઈ છે, તો એણે સભાનું આયોજન કર્યું. જે સમયે દશરથની ઉંમર હતી 60,000 વર્ષ, કારણ કે એ સમયે આયુષ પણ લાંબુ હતું, તો એ સમયે રાજા દશરથ એક સભાનું આયોજન કરે છે, બધા મંત્રીગણોને બોલાવે છે અને કહે છે કે મેં એક વિચાર કર્યો છે કે હવે રામજીને રાજ્યાભિષેક કરાવવો છે, એમને રાજ્ય સુપ્રત કરવું છે. તો તરત જ બધા જ તે મંત્રીગણ એક સાથે બોલે છે કે બહુ સારું કાર્ય છે, બધાએ તે અભિવાદન કર્યું અને સ્વીકાર કર્યો રામજીના રાજ્યાભિષેકનો. તો દશરથજીએ તરત એક પ્રશ્ન કર્યો કે મને સંદેહ છે. શું? તો કે તમને બધાને મારી ઉપર વિશ્વાસ નથી કે અત્યાર સુધી મેં રાજ્ય કર્યું એ હું મેં સારી રીતે રાજ્ય નથી કરતો હું કે? આવો પ્રશ્ન કરે છે. તો મંત્રીગણો આ પ્રશ્ન સાંભળી સ્તબ્ધ થઈ જાય છે. પણ આની પાછળ દશરથજીનો વિચાર એ હતો કે મારે રામજીના ગુણગાન સાંભળવા છે. તો આ જે પ્રસંગ બને છે એ પહેલા અધ્યાત્મ રામાયણની અંદર વર્ણન છે કે નારદજી અયોધ્યામાં આવે છે અને રામચંદ્રજી પાસે આવે છે. તો રામચંદ્રજી પાસે આવે તો એ સમયે રામચંદ્રજી એમને પ્રણામ કરતા કહે છે કે સંસારીણામ મુનિ શ્રેષ્ઠ દુર્લભમ તવ દર્શનમ અસ્માકમ વિષયાસક્તા ચેતસામ નિત રામ મુને. કહે છે સંસારમાં શ્રેષ્ઠ મુનિ તમે જ છો, આખા સંસારની અંદર શ્રેષ્ઠ હોય તો તમે છો. કોને? નારદજીને ભગવાન રામચંદ્રજી કહે છે. અને તમે કેવા છો કે તમારા દર્શન દુર્લભ છે, ભાગ્ય કોઈને દર્શન પ્રાપ્ત થાય. અને ભગવાન રામચંદ્રજી ખુદ એમ કહે છે કે અસ્માકમ વિષયાસક્તા, હું તો વિષયોમાં આસક્ત છું. હવે સ્વયં ભગવાન એમ કહે છે કે હું વિષયમાં આસક્ત છું, કેવી વાત કરી. સમગ્ર સંસારને બનાવવાવાળા, સમગ્ર સૃષ્ટિનું સર્જન કરવાવાળા, યશાસહંશ ભાગે અને વિશ્વોત્પત્તિ લયોદય, સમગ્ર સંસારનું સર્જન કરવાવાળા સ્વયં ભગવાન એમ કહે છે કે હું વિશ્વમાં આસક્ત છું. ત્યારે નારદજી કહે છે કે નહીં, આ તો તમારી મહત્તા છે, તમે તમારી આચરણથી શિક્ષા પ્રદાન કરાવો છો આ સામાન્ય જનો માટે, બાકી તમે તો સ્વયં ભગવાન છો. કારણ કે નારદજી તો ઓળખતા જ હતા સ્વયં ભગવાન આવેલા છે અને રામચંદ્રજી સ્વયં ભગવાન છે. પણ નારદજીનો આશય એટલા માટે હતો અહીંયા આવવાનો કે જે ભગવાન રામચંદ્રજીનું કાર્ય હતું કે રાક્ષસોનો નાશ કરવો, દુષ્ટોનો નાશ કરવા માટે, તો એ નાશ કરવા માટે જે રામચંદ્રજીએ જન્મ લીધો હતો તો એ યાદ કરાવવા માટે નારદજી અહીંયા આવે છે. ત્યારે રામચંદ્રજી કહે છે કે મને યાદ છે અને બ્રહ્માજીને જઈને કહેજો કે હું ટૂંક સમયમાં જ તે જંગલમાં જઈ અને સંન્યાસ વેશ ધારણ કરી અને મારું કાર્ય પૂર્ણ કરીશ. નારદજી સીધા હશે અને આ રીતે આ જગ્યાએ પાછળ દશરથજીની સભામાં જે આયોજન થયું હતું એમાં ભગવાનના ગુણગાન સાંભળવા માટે દશરથજીએ આ પ્રશ્ન કર્યો કે તમે બધા મારા ઉપર સંદેહ કરો છો કે મારું રાજ્ય બરાબર નથી. પણ દશરથજીને અંદરથી રામ પ્રત્યે એટલો પ્રેમ હતો કે એ પ્રેમ અને એના ગુણગાન સાંભળવા માટે એણે આ પ્રશ્ન કરેલો હતો. તો બધા મંત્રીઓ એક પછી એક ભગવાન રામચંદ્રજીના ગુણગાન કરે છે અને એ દશરથજી સાંભળે છે. તો
पहलो गुण छे रामजी मां अदोष दर्शी, कोई ना मां पण दोष जोता नथी। भगवान रामचंद्र जी कोई ना मां दोष नथी जोता, दोष होवा छतां ते दोष जोता नथी। तो एवं कोण कोण हतुं? तो के मंत्रा, मंत्रा मां दोष हता पण भगवान रामचंद्र जी एना मां दोष नहीं जोए। कई कई मां पण दोष हता पण भगवान रामचंद्र जी एमां दोष नहीं जोया। त्यार पछी अने आपणा जीवन में पण आपणे ज्यां सुधी बीजानी अंदर दोष जोशू त्यां सुधी आपने सुख प्राप्त थतुं नथी। कारण के दोष जोवाथी मनोवृत्ति केवी थशे? तरत दुख में परिवर्तन थशे कि आने आ कार्य सारू न कर्युं, आने आम कर्युं, आने आम कर्युं। तो ये दोष वृत्ति जोवाथी आपणे दुख थाय छे, ये दुख आपणे भोगवुं पड़े छे। तो कोईपणनी दोष नहीं जोई, एना गुण जोई अने एमां आपणे ई गुणमां आपणामां केवी रीते ई गुण आवे एना माटे ई प्रयास करवो जोईए। ने बीजो छे गुण हृदय संतुष्टि, शांत स्वभाव। रामचंद्र जी एकदम शांत स्वभाव हता, संतुष्ट हृदय हतुं। जे परिस्थिति में हो परिस्थिति में रामचंद्र जी शांत रहा है। एने राज्याभिषेक करवानो होय, राज्य प्राप्ति संदेशो मिलो होय, तो पण एनुं जे मुखमंडल छे ई सेम हतुं। अने ज्यारे एने वनवास आपवानो थयो तो पण एनी मुद्रा में कोई फरक हतो नहीं। तो आ हृदय में संतुष्टि हती। हरेक व्यक्ति द्वारा करेला कार्य ने याद रखे भगवान रामचंद्र जी। जे पण कार्य आपणे करीए छीए भक्तिमय कार्य, तो भगवान हमेशा याद रखे छे। दोषयुक्त कार्य ने भगवान भूली जाए छे। अने मधु वचन, मृदु भाषी, तो जीवन नी अंदर जो आ एक गुण होय मृदु भाषी तो एनु जीवन सफल थई जाय छे। कारण के आखू जीवन ज पोतानु आ वाणी द्वारा ज व्यक्त थाय छे। अने वाचा थी ज पोतानो प्रभाव बीजा पर पड़े छे। अने बीजा पर ई प्रभाव थी ज आपणा जीवन में संतुष्टि मळे छे। तो वाणी केवी होय छे? के सत्य, प्रिय अने बीजानु हित करवा वाळी। अने स्वाध्यायम, तो के छे वाणी स्वाध्याय क्यांथी आव्युं? तो जो अध्ययन हशे, शास्त्रनु अध्ययन हशे तो ज ते वाणीमां आवशे। तो अध्ययन पण बहु जरूरी छे। तो अध्ययन द्वारा पोतानी वाणीमां परिवर्तन आवे छे। અને એ વાણી દ્વારા બીજા ઉપર પ્રભાવ પડે છે અને આપણા જીવનનું પણ કલ્યાણ થાય છે। ત્યાર પછી કૃતજ્ઞતા, તો ભગવાન રામચંદ્રજીએ જટાયુ ઉપર કૃતજ્ઞતા કરી। એણે કાર્ય કર્યું હતું જટાયુએ સીતાજીનો બચાવ કરવો, રાવણથી છોડાવવાનો પ્રયાસ કર્યો, તો સ્વયં રામચંદ્રજીએ શું કર્યું કે એનો અગ્નિ સંસ્કાર કર્યો। દશરથ મહારાજનો અગ્નિ સંસ્કાર કરવાનો એને ચાન્સ મળ્યો નથી, પણ જટાયુનો અગ્નિ સંસ્કાર એણે પોતે કર્યો। ત્યાર પછી ક્ષમા, તો ભગવાન રામચંદ્રજીએ મંત્રાને ક્ષમા કરી, વિભીષણને ક્ષમા કરી, કઈ કઈને ક્ષમા કરી દીધી ને સ્વયં વિભીષણ જે શત્રુનો ભાઈ હતો અને યુદ્ધની પહેલાં જ તે એના શરણે આવે છે, તો શરણે આવતાની સાથે જ એને લંકાપતિ કહી દે છે ભગવાન રામચંદ્રજી અને અભિષેક પણ કરાવી નાખે છે। તો આવા ભગવાન રામચંદ્રજી કે એ શત્રુના ભાઈ હોવા છતાં પણ એને ક્ષમા કરી દેશે, કારણ કે એ ભગવાનને શરણે આવેલા। તો ભગવાનને શરણે આપણે જવાથી કાંઈ પણ આપણા દોષો કંઈ હશે તો એ તરત જ તે ભગવાન ક્ષમા કરી દે છે।
તો આ રીતે દશરથજી આ ગુણગાન ભગવાન રામચંદ્રજીના ગુણગાન સાંભળતા હતા અને નિર્ણય લીધો કે કાલે તે ભગવાન રામચંદ્રજીનો રાજ્યાભિષેક થશે, આખા અયોધ્યાની અંદર જાહેર કરી દીધો. તો આ સમાચાર મંત્રાને મળે છે અને મંત્રા એ કઈ કઈને જઈને કહે છે કે તને ખબર છે કે કાલે શું છે? તા કે નહીં. તા કે તો શું કરે તું? આ રાજા દશરથ છે એ કપટી છે, કેટલાય અવગુણ એને કહે છે. તરત જ કઈ કઈ કહે છે, ચૂપ બેસ કુબડી. તા કે કાલે ભગવાન રામચંદ્રજીનો રાજ્યાભિષેક છે, તો એના સમાચાર તને કોઈ આપ્યા છે? તા કે નહીં. પણ એ સમાચાર સાંભળતાની સાથે જ કૈકેયજી એટલા ઉત્સાહમાં આવી ગયા કે સ્વયં પોતાના પુત્રને રાજ્યાભિષેક આપતો એવું એનું આનંદ વ્યક્ત કર્યો એણે. તો આ સમાચાર સાંભળતા જ કઈ કઈ ઉત્સાહમાં આવી ગયા. ત્યારે મંત્રા એને કહેશે કે તું કેવી છો કે તારા શત્રુને તું અહીંયા રાજસ્થાન કરાવીશ? જો તું રામને રાજ્યાભિષેક અપાવડાવીશ તો તારે દાસી થઈને રહેવું પડશે, કારણ કે કૌશલ્યા રાણી રાજરાણી બનશે, મહારાણી બનશે, રાજમાતા બનશે. તો તારે કે દાસી પણ એનું સ્વીકાર કરવું પડશે. તો આવા ઘણા ઘણા પ્રયાસ કરે છે એની મનોવૃત્તિ બદલવાનો મંત્ર, એ આપણે બધા જાણીએ છીએ. તો એનું અંતે એનું મન પરિવર્તન કરી નાખે છે કઈ કઈનું, અને કહે છે કે તે જે બે વરદાન જે તારે માગવાના બાકી છે એ રાજા દશરથ પાસેથી બે વરદાન માગી લે, અને એ વરદાનમાં એવું માગજે કે રાજા ભરતને રાજ્યાભિષેક અને રામને 14 વર્ષ વનવાસ. તો કે આ બધું કરવું કેવી રીતે શીખવાડે બધું જ તે, કે કોપ ભુવનમાં જા, વસ્ત્ર બધા શણગાર બધો ત્યાગી દે અને કાળા વસ્ત્ર પહેરી અને કોપ ભુવનમાં જા. કારણ કે એ સમયે વ્યવસ્થા હતી, બધાને અલગ અલગ રાણીઓ હતી, એને અલગ અલગ મહેલ હતા, અને કોઈ પણને કાંઈ પ્રોબ્લેમ હોય તો એ આ ભવનમાં જે કોપ ભુવન હતું એમાં જતા હતા અને રાજા એની સંભાળ લેતા હતા. તો કોપ ભુવનની અંદર જાય છે અને પોતાનો શણગાર વેરવિખેર કરી અને ત્યાં કંઈક રહે છે. તો દશરથ રાજાને આખો દિવસ પોતાના કાર્યમાં વ્યસ્ત હતા, અને પછી જ્યારે સાંજના સમય આવે છે તો રાજમહેલમાં જોવે છે તો કંઈ કંઈ છે નહીં. તો મંત્રાને પૂછે છે તાકી કે આ બાજુ કોપ ભુવન બાજુ જતા મેં જોઈ છે એમ. તો રાજા વિચાર દશરથજી વિચાર કરે છે કે કોપ ભુવન શા માટે ગઈ છે, શું અઘડતું થયું છે, શું મારી ભૂલ થઈ છે? તો તરત રાજા દશરથ કોપ ભુવન જાય છે અને જઈને જુએ છે તો કઈ કઈ પોતાનો શણગાર વેરવિખર કરેલો અને એવી હાલત જોઈ કે રાજા તરત જ દુઃખી થઈ જાય છે, કારણ કે ત્રણ રાણીઓમાં વધારે પ્રિય કઈ કઈ હતા એમને, અને કઈ કઈ જે પણ સુંદર હતા તો એ સુંદરતાને કારણે એના તરફ આકર્ષિત હતા. એ તો જુએ છે દશરથજી, ત્યારે કહે છે કે તમે મને ક્યાં તમારી રાણી ગણો છો? હું તમને કાંઈ પ્રિય છે, તમે તો ખાલી દેખાવડો જ કરો છો. તો રાજા દશરથ કે એવી મારી શું ભૂલ થઈ? અને પ્રાર્થના કરે જે ભૂલ થઈ મને બતાવો, તાકે તમે સમગ્ર અયોધ્યાની અંદર તમે જાહેરાત કરી દીધી ભગવાન રામચંદ્રજીનો રાજ્યાભિષેક છે, પણ મને તમે સમાચાર આપ્યા? તો કે નહીં. અને નિર્ણય લેતા પહેલાં મને પૂછ્યું? તો કે નહીં. તો રાજા દશરથ કે મારી ભૂલ થઈ ગઈ, પણ કે હવે એનું નિરાકરણ શું? તો એ નિરાકરણ એ કે મને તમે જે બે વચન આપ્યા હતા એ મને વચન આપો, જે મારે વરદાન માગવાના બાકી હતા એ મને વરદાન આપો. તો દશરથજી કહે છે એમાં શું થઈ ગયું? માગી લે, તારે જે જોઈએ હું આપીશ. તાકે પહેલાં વચને બંધાવો કે હું માગું એ તમે ફરજિયાત મને આપશો. તાકે એમાં વચન આપવાની શું જો? નહીં કે વચન આપો. પરાણ એ વચન માગે છે અને વચન લઈ અને પછી દશરથજી પાસેથી બે વરદાન માગે છે. એમાં પહેલાં
ભરતનો રાજ્યાભિષેક. તો દશરથજી ભરતને રાજ્યાભિષેક માગે છે તો એમાં દશરથજીને દુઃખ નથી થતું. પણ જ્યારે બીજું વરદાન માગે છે કે રામને 14 વર્ષ વનવાસ, ત્યારે દશરથજીનું હૃદય તૂટી પડે છે અને ગંભીર હાલતમાં થઈ જાય છે. દશરથજીને શાન કે ભાન કાંઈ રહેતું નથી, બોલવાની પણ શક્તિ નથી, એટલા ભંગાઈ ગયા હતા. તો આ દશા જોઈ અને કઈ કઈ વિચાર કરે કે હવે શું કરવું, ત્યારે રામચંદ્રજી પ્રવેશ કરે છે. કારણ કે સવાર થઈ ગઈ હતી, આખી રાત રામ 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 રામ, દશરથજી બીજું કાંઈ વિચાર જ નથી કરતા, સતત મનમાં સ્મરણ હતું ભગવાન રામનું. અને સવાર પડતાની સાથે જોયું કે દશરથજી આવ્યા નથી, અત્યાર સુધી ગયા ક્યાં? એટલે રામચંદ્રજી તરત આવે છે, સુમંત પહેલાં આવે છે. સુમંત આવી અને જુએ છે કે મહારાજની હાલત ખરાબ છે, તો કઈ કઈને પૂછે છે. કારણ કે દશરથજી બોલવાની પણ એની સ્થિતિ નહોતી, તો કઈ કઈ કહેશે કે મેં એક સામાન્ય બે વરદાન માંગ્યા, એમાં એની આવી હાલત થઈ ગઈ. તો કે તમે શું માંગ્યું? કારણ કે ભરતને રાજ્યાભિષેક અને રામને 14 વર્ષ વનવાસ. તો સુમનજી પણ એનું પણ હૃદય તૂટી પડે અને કઈ કઈ કહેશે તમે જઈને રામને બોલાવો. તો રામચંદ્રજીને બોલાવે છે. જે રાજા હોય છે એને રાજાની ઉપર સત્ર રાખવામાં આવે છે. તો આખી અયોધ્યામાં વાત ફેલાઈ ગઈ હતી કે રામને રાજ્યાભિષેક છે, તો સત્ર લઈ અને જાય છે સુમનજી રામચંદ્રજીને લેવા. તો બધા જન બધા લોકો જોવે છે કે છત્ર લઈને જાય છે સુમનજી, એટલે માટે રાજ્યાભિષેકને હવે હજી કોઈ એમાં કંઈ વાંધો નથી. પણ જ્યારે લઈને આવે છે ત્યારે ભગવાન રામચંદ્રજી કહે છે કે આ છત્રને તમે લઈ લો. આ બાજુ જ્યારે કોપભુવનમાં આવી અને પિતાજી પાસે આવે, દશરથજી પાસે કૈકેયીને બેને પ્રણામ કરે છે અને કૈકેયીને પૂછે છે કે મારા પિતાની આવી હાલત કેમ છે, ત્યારે કૈકેયી કહે છે કે સામાન્ય મેં બે વચન માંગ્યા, એમાં એની આવી સ્થિતિ થઈ ગઈ છે. તો બે વચન, એક ભરતનો રાજ્યાભિષેક અને બીજું 14 વર્ષ તારો વનવાસ. તો રામ તરત સ્વીકૃત કરે છે, માતાજી તમારા આદેશ મારા શિર ઉપર, હું તમારા આદેશનું પાલન કરીશ. પણ દશરથજી બોલતા નથી, પણ રામનો હાથ પકડી લે છે અને માથું હલાવીને કહે છે કે નહીં નહીં નહીં. તો અત્યંત હૃદય વ્યથિત છે દશરથજીનું અને રામચંદ્રજીને છોડવા ઈચ્છતા નથી. પણ રામચંદ્રજી કહે છે કાલ સવારે 14 વર્ષ વીતી જશે અને હું કાલ પાછો આવી અને આ પાછો રાજ્યાભિષેક પાછો થશે. પણ દશરથનું હૃદય એકદમ તૂટી પડેલું હતું. તો રામચંદ્રજી તરત કહે છે કે ચાલો હવે અમે વનવાસ જઈએ છીએ અને એની તૈયારી કરું. તો સુમનજી એમની સાથે આવે છે, ત્યારે જે છત્ર માથે હતું એ છત્ર રામચંદ્રજી કહે છે હવે એ છત્રને એક બાજુ લઈ લો અને સીધા કૌશલ્ય પાસે આવે છે. કૌશલ્યને પ્રણામ કરી વલકલ ધારણ કરી અને એની સાથે લક્ષ્મણજી પણ આવે. લક્ષ્મણજી તો દશરથજીને બહુ કટુ વચન બોલે છે અને સાથે સાથે સીતાજી પણ આવે છે. તો ત્રણેય તૈયાર થઈ અને વનગમન કરે છે. ત્યારે દશરથજી કહે છે કે એને ખાલી અહીંયા સરયુના કિનારે જઈ અને રથ ફેરવીને પાછા લઈ આવો. સુમંતને સાથે મોકલે છે અને આ બાજુ દશરથજી રામ 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 સતત રામનું સ્મરણ કર્યા કરે છે. તો સરયુ તીરે જઈ અને રાતવાસો કરે છે. રાતવાસો કરતાની સાથે રામચંદ્રજી ત્યાંથી, રામ લક્ષ્મણ અને સીતાજી ત્યાંથી વેલે, એની સાથે અયોધ્યાની પ્રજા પણ હોય છે. પણ સુમનજીની અને પ્રજાને મૂકી અને રામચંદ્રજી ત્યાંથી છેક ગંગા વયા જાય છે. તો સવારની સાથે જોતા જુએ છે તો રામ અને લક્ષ્મણ અને સીતાજી નથી હોતા.
तो सुमनजी विचार करे से घणो प्रयास करे से शोधवानो पण मळता नथी अने विचार करे मने त्यागीने हवे रामचंद्रजी वही गया छे। अयोध्यामां पाछा आवे सुमनजी अने विचार करे से कि हूँ क्या मोटे दशरथ ने मारू मोटू बताईश के रामचंद्रजी ने लीधा वगैरह हूँ आव्यो छुं। दशरथ जी पासे आवे छे अने कहे छे कि रामचंद्रजी हवे आवशे नहीं। तो ये मात्र समाचार सांभळवाथी दशरथ जी ए पोतानो प्राण त्याग करी दीधो। तो सतत भगवान नु स्मरण करता था दशरथ जी, राम 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 राम, अने ई राम राम करता ते एने पोतानो प्राण त्याग करी दीधो। दशरथ जी एवं मांगेलु हतुं के जेवी रीते माछली पाणी वगर न रही सके एवी ज रीते हूँ रामचंद्र जी वगर न रही सकूं। जयरे रामचंद्र जी अयोध्या त्याग कर चाल गया एट तरत दशरथ जीए पोता प्राण त्याग कर दीद। तो आ लीला थी शिक्षा मिले अपने के सतत भगवान नाम स्मरण करव जो है। नाम स्मरण करता करता आप जो आ शरीर छोड़ी दिए आप आत्मा तो आप कल्याण थे। तो आ कथा आपने शिक्षा आपे थे कि हमेशा भगवान नाम लेव जो है। नाम अने नामी में कोई अंतर नहीं, भगवान अने भगवान ना नाम में कोई अंतर नहीं। बे समकालीन सक्षम से जी रीते नाम अने नामी नामी जे छे ई पण जीवनो उद्धार करी शके छे अने नाम पण भगवाननो जीवनो उद्धार करी शके छे। तो नामनी महिमा जोता तुल्य ना लभे ना भी न स्वर्ग न पुनर्भवम भगवत संगी संघर्ष मर्त्या नाम किम उतासित। अपना माटे एवा बीजा कोई आशीष मोटा नथी जे भक्तोनो संग नथी। भक्तोना संग थी ज हरिनाम आपने प्राप्त थशे, कारण के एकांत में एटलू बधुं भजन थशे नहीं, भक्तोना संग में और प्रगाढ़ता आवशे। कारण के सारा मोड़ा भक्त नो संग थाय एमां जे सारा नो जे गुण छे ई गुण लई अने आपणे एने आपणा जीवन में उतारवानो प्रयास करशुं अने आपणे पण एमां प्रगति करवानो प्रयास करशुं। ई ज रीते प्रगति शक्य छे। तो एवा ज आपणा राज्यवर्धन प्रभु एने भगवानना नाममां बहु रुचि हती। જ્યારે કીર્તન થતું હતું ક્યારેય પણ કીર્તનમાં એ બેઠા હોય તો આપણે જોઈએ એટલે આંખ બંધ કરીને બેસી જતા અને એટલું ધ્યાનથી શ્રવણ કરતા હતા કે ભગવાનના નામમાં એ લય થઈ જતા। જ્યારે એમણે દેહ છોડ્યો ત્યારે પરેશ પ્રભુ જે નંદપ્રાણ ધનપ્રભુના ભાઈશ્રી છે તે એમની પાસે ગયા અને નરસિંહ આરતી કરી અને એક માળા જપ કર્યો। હવે વિચાર કરો આવી સ્થિતિમાં ભગવાનનું નામ સ્મરણ કરતા હોય તો એની સ્થિતિ નિત્ય ભગવદ્ ધામ પ્રાપ્ત જ હોય। એક વખત આપણે જ્યારે માધવ પ્રભુ કીર્તન કરવા આવ્યા માતાવાડીમાં તો રાજ્યવર્ધન પ્રભુ મારી પાસે જ બેઠા હતા અને એટલું ધ્યાનથી શ્રવણ કરતા હતા કે એવું બીજું કોઈ કરતું જ નહોતું। પછી મને કીધું એણે
કે પ્રભુ મેં હું તાકે હું વિયો જાઉં ને એટલે મારી પાછળ તમારે કીર્તન કરવાનું છે. અરે મેં કીધું પ્રભુજી તમારી કરતાં મારી ઉંમર વધારે છે, તમારી પહેલાં જ હું વિયો જઈશ એટલે મારી પાછળ તમારે ધ્યાન દેવાનું કીર્તન કરવાનું. તાકે નહીં તમારે જ મારી પાછળ કીર્તન કરવાનું છે. તો એ સાંભળી મને આ જ્યારે સમાચાર મળ્યા પછી મેં તરત અહીં એક કલાક એની પાછળ કીર્તન કર્યું. તો જેને નામમાં એટલી ઋષિ હોય તો એ નિત્ય ભગવાનનું ધામ જ એને પ્રાપ્ત કરેલું, એમાં કોઈ શંકા જ નથી. એટલે આવા રાજ્યવર્ધન પ્રભુ જેની આપણે વરાસા ઇસ્કોન મંદિર બહુ ખોટ પડવાની છે, તો આવા સુંદર ભક્ત નિત્ય ડેઇલી સેવા કરવાવાળા સવારમાં મંગળામાં ભોગ બનાવવાવાળા એવા રાજ્યવર્ધન પ્રભુને પાછળ ભગવાનને બહુ પ્રાર્થના. એ જ્યાં હોય ત્યાં ખુશ રહે અને એ ભગવાનના ચરણોમાં જ હંમેશા માટે સેવામાં રહે એવી પ્રાર્થના સાથે આજનું અહીંયા આ સત્સંગ કાર્યક્રમને વિરામ આપીએ. કાલે ફરી 7:30 આજ સમયે પાછું એમની પાછળ સત્સંગ પ્રોગ્રામ શ્રવણ કીર્તન મહોત્સવ થશે. તો ખૂબ ખૂબ ધન્યવાદ બધાને જેમણે આ શ્રવણ કીર્તનમાં ભાગ લીધો છે, શ્રવણનો લાભ લીધો છે. મારામાં એવી કોઈ સક્ષમતા છે નહીં કે હું સુંદર સારું પ્રવચન આપી શકું, પણ તો યથા પ્રયત્ન કર્યો, એમાં કંઈ તૂટી રહ્યું હોય તો ક્ષમા ચાહું છું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી જય. નિતાય ગૌર પ્રેમાનંદે હરિ હરિ બોલ.